મારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બેલ આઇકનને ઓલ પર રાખો સૌથી પહેલા અમારા વિડીયોની જાણકારી માટે. હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ખુશી ફેશન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. હું યોગેશ સોનિગ્રા. આજના વિડીયોમાં આપણે શીખવાના છે કે પ્રિન્સેસ કટ બ્લાઉઝ હોય સિમ્પલ તો એને કેવી રીતે સ્ટિચિંગ કરી શકાય. કારણ કે ઘણા બધા આપણા વિડીયો છે તેમાં કટિંગ બતાવ્યું છે, તો ઘણી બધી રિક્વાયરમેન્ટ હતી કે સ્ટિચિંગનો વિડીયો બતાવો. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ મેં વિડીયોમાં કવર કરી છે, એટલે એક પણ પાર્ટ ચૂકાઈ ન જાય તે માટે વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને અમારો વિડીયો જો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, અને અમારા ચેનલના નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો શરૂઆત કરીએ. તો આ બ્લાઉઝ છે, તમે જોઈ શકો, આપણે આ વધારાનું કપડું છે. તમને સૌથી પહેલાં આને સાઇડમાં મૂકી દેવાનું, એના પછી આ સ્લીવ છે. તો સ્લીવમાં હંમેશા જે છે તે જોઈન્ટ આવતા હોય છે, તો જોઈન્ટના હિસાબે આપણે આને અટેચ નથી કરી, ખુલ્લી રાખી છે. બાકી આ બધા જ ભાગ છે તે આપણે અસ્તરવાળું છે એટલે અટેચ કરી લીધા છે, અહીંયાથી ચોંટાડી લીધા. જો તમને ફાવે તો ફેવિકોલથી તમે ચોંટાડી શકો, બાકી તમે સિલાઈથી ચોંટાડી શકો છો. તમને જેમ પણ યોગ્ય લાગે એવી રીતે તમે ચોંટાડી શકો છો. અને બધા જ પાર્ટ, જેટલા પણ પાર્ટ હોય પ્રિન્સેસમાં, આપણે બધા જ ભાગ ચોંટાડી દીધા છે આ પ્રમાણે. તો આગળ ગોળ ગળું છે, પાછળ વી ગળું છે, આ પાછળનો ભાગ છે. અને જ્યારે પણ આપણે માપનું બ્લાઉઝ ન હોય, માપ લીધેલું હોય, ત્યારે અહીંયા માપ કમર પર લખી દેતા હોય. તો 26ની કમર છે અને 11નું મોર્યું છે. તો હવે આપણે શું કરીશું, આ બધું જે પણ ભાગ છે ચોંટાડ્યા પછી આ વધારાનો ભાગ છે એક્સ્ટ્રા તમને દેખાય છે એ બધું આપણે કટ કરી લેશું. તો સ્લીવ છે, તો સ્લીવમાં આપણે જોઈ લેવાનું કે અહીં જોઈન્ટ છે, તો આવી રીતે મૂકીને જોઈ લેવાનું કે જોઈન્ટ કેટલો છે. પાછળના ભાગમાં છે તો આટલો જોઈન્ટ છે. તો આપણે આ બે ટુકડા આ રીતે કટિંગ કર્યા છે, અહીંયા જોઈન્ટ આપણે લગાવી દઈશું. જોઈન્ટ લગાવી દીધા પછી આપણે આને પલટાવી દેવાની, એટલે કે આ જે ભાગ છે તેને આવી રીતે આમ મૂકી દેવાનું અને અહીંયાથી ધારમાં સિલાઈ લગાવવાની, એટલે આ ભાગ છે તે આવી રીતે પલટી જશે. તો આટલું આપણે કરી લઈએ. તો આપણે આમાં જોઈન્ટ લગાવી, તો આમાં આપણે જોઈન્ટ લગાવી અને સિલાઈ પણ લગાવી દીધી છે, તમે જોઈ શકો. તો હવે આને પલટાવી દેવાનું. તો સૌથી પહેલાં ધ્યાને રાખવાનું ખાસ વાત કે અહીંયા છે તે કિનારી છે, તો કિનારી હોય તો આમાં આપણે કટ લગાવવા પડે, બાકી કિનારી છે તે ખેંચાઈ ગયેલી હોય છે. અને નોર્મલ હોય તો આપણે કિનારી કટ કરી દઈએ, પણ આમાં બોર્ડર છે તો કટ થાય તેમ નથી, એટલા માટે કિનારી જ્યાં પણ છે ત્યાં થોડા થોડા કટ લગાવી દઈએ તો એ ભાગ વ્યવસ્થિત બેસી જશે. અને એના પછી અને આ રીતે કરીને અહીંયા એક ધારની સિલાઈ લગાવી દેવાની, પછી અહીંયા ચાપની સિલાઈ લગાવી લેવાની, એટલે સ્લીવ છે તે રેડી થઈ જાય. અને પછી અને તમે મશીનથી અથવા તો ફેવિકોલથી તમને જેમ યોગ્ય લાગે તેમ આ ભાગ છે તે ચોંટાડી લેવાનો. તો આપણે સિલાઈથી ચોંટાડી લીધું છે, તમે જોઈ શકો. હવે આપણે આને આ જે એક્સ્ટ્રા કપડું છે કટ કરી લે, એટલે સ્લીવ બની અને રેડી થઈ જાય. તો હવે સૌથી પહેલાં આપણે પાછળનો ભાગ લીધો છે, તો આમાં આપણે અહીંયા ચેકા મારેલા હોય ત્યાં આપણે ચેકા વ્યવસ્થિત લગાવી લેવાનું દેખાય તેમ. અને અહીંયા હવે આપણે ટક્સ લગાવી લેવાનો, તો ટક્સ આવી રીતે ગળું જોઈ લેવાનું. ગળું જો નીચું હોય તો ટક્સ નાના લગાવવાના, અને ગળું જો ઊંચું હોય તો ટક્સ થોડાક મોટા લગાવવાના. ગળાથી ઉપર નહીં લઈ જવાનું, ગળા સુધી અથવા ગળાથી ઓછું રાખવાનો ટક્સ. તો આપણે આ પ્રમાણે ટક્સ લઈ લઈએ. હું કોઈ પણ ફિક્સ નથી રાખતો, અંદાજે લઈ લઉં છું ગળા પ્રમાણે, ગળાથી થોડોક નીચો, બે બાજુ આવી રીતે ટક્સ લઈ લેવાના. તો આ રીતે જોઈ શકો, આ રીતે આપણે ટક્સ લઈ લેવાનો બંને બાજુ. અહીંયાથી આ માપી લેવાનું, બંને ટક્સ છે તે સરખા થવા જોઈએ, તો આવી રીતે માપી અને અહીંયા માર્કિંગ કરી દેવાનું. તો આપણે ટક્સ લાગી ગયા છે. હવે પાછળનો ભાગ પણ રેડી થઈ ગયો, આમાં કંઈ કરવાનું નથી. હવે આપણે આગળનો ભાગ જોઈ લઈએ. તો સૌથી પહેલાં પ્રિન્સેસ કટ છે, તો આપણે પ્રિન્સવાળો જે ભાગ છે તે લગાવી લઈએ. તો આ બે ભાગ હોય તે આવી રીતે સામસામે હોય, તો આમાં હવે આ ભાગ છે, આ ભાગ આવી રીતે જોઈ લેવાનું.
આ ભાગ છે તે આમાં લાગશે અને આ ભાગ જે છે તે આમાં લાગશે. તો આ જે ભાગ છે તે પહેલાં આપણે લગાવી લઈએ. અહીંયાથી અહીંયાથી આપણે આ પ્રમાણે શરૂઆત કરી દેવાની. આમાં આ પ્રમાણે આ પ્રિન્સેસ ભાગ છે આ બાજુ. હવે આમાં ડબલ સિલાઈ લગાવી દેવાની. તો આ પ્રિન્સેસવાળા જે ભાગ છે તે બંને લાગી ગયા છે, તમે જોઈ શકો આ રીતે ભાગ લાગી જશે. તો હવે આપણે આમાં ઉકાઈની પટ્ટી કરી દેવાની, પરંતુ એ પહેલાં જો પોસિબલ હોય તો અહીંયા ઓવરલોક કરી દેવાનો. અહીંયા ઓવરલોક કરવાથી આ બધા રૂછા છે તે નહીં નીકળે અને ફિનિશિંગ સારું આવશે. તો આપણે ઓવરલોક કરી લઈએ. તો આમાં આપણે પ્રેસ લગાવી લીધી છે, તમે આનું ફિનિશિંગ જોઈ શકો, અને ઇન્ટરલોક પણ લગાવી લીધું છે. હવે આપણે આમાં ઉકાઈની પટ્ટી કરવાની હોય તો હંમેશા આ બાજુની જે પટ્ટી હોય તે આઈ માટે હોય અને આ બાજુની જે પટ્ટી હોય તે હૂક માટે હોય, તે ભૂલવાનું નહીં. અમુકમાં ઊંધી હોય તો એ તમારે જોઈ લેવાનું, બાકી વધારે પડતી આ રીતે જ હોય. તો આમાંથી બંને પટ્ટી થઈ જશે, તમે જોઈ શકો બંને થઈ જશે હૂક અને આઈની. તો એક પટ્ટી આપણે આ રીતે ઓટી લઈએ. અને આને પતલી કરી દે 1 ઇંચ જેટલી, અને 1 ઇંચની આપણે કરી લેવાની અને એટલી જ પોળી રાખવાની. હવે આપણે આમાં અસ્તર લગાવવું પડશે, કારણ કે આઈની પટ્ટી હોય તે બહાર દેખાય. તો એના માટે આપણે આ માપી લેવાનું, થોડુંક મોટું કાપવાનું આ પ્રમાણે. હવે આપણે અને અહીંયાથી આ રીતે ફોલ્ડ કરી દેવાનું બંને સાથે. હવે આપણે આ માયની પટ્ટી એટલે આ જે અસ્તર જેમાં આપણે લગાવ્યું છે તે પટ્ટી અહીંયા આવશે. અને આ બીજી પટ્ટી જે છે તે હૂક માટે એ આ બાજુ આવશે. અને આ રીતે ફોલ્ડ કરી દેવાની ડબલ. અહીંયા તમે આમ જ રાખવું હોય તો આમ જ રાખી શકો, અને સિલાઈ લગાવી હોય તો ધારની લગાવી શકો. અમે ધારની લગાવી દઈએ છીએ એટલે પટ્ટી વ્યવસ્થિત છે તે બેસી જાય. અને આમાં ઘણા લોકો અહીંયા હાથ સિલાઈ રાખતા હોય છે, પણ હાથ સિલાઈ એટલા માટે નથી રાખતા કે હૂક આવે અને હૂક દેવાય એટલે હાથ સિલાઈ ઘણી વખત નીકળી જતી હોય છે. તો આપણે પાકી સિલાઈ લગાવી દઈએ, અને હું તમને પણ આગ્રહ રાખીશ, કહીશ કે પાકી સિલાઈ જ લગાવો. આમાં પાકી સિલાઈ લગાવવાથી જે હૂક લગાવો ત્યારે આવી રીતે હૂક આવે તો આમ ખેંચાતું હોય, તો આ જે સિલાઈ છે હાથ સિલાઈ એ નીકળી જતી હોય, તો આમાં નહીં નીકળે. તો આવી રીતે લાઇન ટુ લાઇન કટ કરી અને આવી રીતે માપી લેવાનું. તો આવી રીતે પરફેક્ટ હોવું જોઈએ બંને ભાગ, અહીંયા ઉપરથી અને નીચેથી લેવલ પરફેક્ટ હશે તો જ પરફેક્ટ બ્લાઉઝ બનશે. હવે આપણે આમાં વી ગળું છે તો ઉરેપ પટ્ટી જ મૂકીશું. ઘણા લોકો કેનવાસ મૂકતા હોય છે, તો જેને પણ જે રીતે કરવું હોય તે રીતે કરી શકે, પરંતુ આપણે આમાં ઉરેપ પટ્ટી જ મૂકીશું. તો સૌથી પહેલાં આપણે શોલ્ડર અને કવર કરી લઈએ. તો શોલ્ડર કવર કરવા માટે
આવી રીતે રાખવાનું આ પ્રમાણે બંને ભાગ જે છે તે ઊંધા ભાગ અંદર આવશે અને અહીંયા એક તોછડી સિલાઈ એકદમ તોછડી સિલાઈ લગાવી દેવાની અને આ બાજુ પણ સેમ ટુ સેમ આ રીતે તો હવે આપણે આમાં કવર કરવાનું છે એટલે આને આમ કરી અને એક સિલાઈ અહીંયા અને આવી રીતે આમાં ડબલ સિલાઈ લગાવી દેવાની હવે આપણે અહીંયા ઉરપ પટ્ટી મૂકવાની છે તો એના માટે આપણે પટ્ટી કટિંગ કરી લઈએ ઉરપ પટ્ટી હોય તો આમાં કપડું વધારે છે ઓછું હોય તો તકલીફ પડતી હોય તો આને આવી રીતે ક્રોસ કરી લેવાનું આ જે ભાગ છે તે આ પણ સીધો છે અને આ પણ આડો છે તો આને આવી રીતે ક્રોસ કરી રાખી મૂકી દેવાનું કટિંગ કરી લીધી છે હવે આપણે અને જોઈન્ટ કરવાની આ ગમે ત્યારે આપણે જોઈન્ટ કરીએ ત્યારે આ પ્રમાણે ક્રોસ જોઈન્ટ કરવાનું સીધો જોઈન્ટ નહીં કરવાનો સીધા જોઈન્ટ કરવાથી પટ્ટી છે જે જલ્દી તૂટી જાય છે તૂટવાના ચાન્સ રહે છે તો આવી રીતે તો આપણે તમે જોઈ શકો આ જે છે તે ઉરેપ છે ખેંચાશે એટલું કપડું એક્સ્ટ્રા રાખવાનું અહીં હલકી ખેંચવાની બહુ નહીં ખેંચવાની અહીંયા વી છે એટલે પોઈન્ટ કરવાનો બાકી ગોળો હોય તો પોઈન્ટ કરવાની જરૂર નથી પટ્ટી લાગી ગઈ હવે આજે અહીંયા રાઉન્ડ ભાગ તમને દેખાય છે ત્યાં જેટલા પણ રાઉન્ડ હોય એ ભાગમાં આવી રીતે કટ લગાવી લેવાના તો અહીંયા પોઈન્ટ કરી લેવાનો અને બીજો જે અહીંયા રાઉન્ડ ભાગ હોય ફરતો ને કટ લગાવી લેવાનો આવી રીતે ફોલ્ડ કરી દેવાનો એટલું હવે આજે પણ કપડું છે એક્સ્ટ્રા તેને કટ કરી લેવાનું કપડું બધું કટ કરી લીધું હવે આને આ રીતે ફોલ્ડ કરી અને અહીંયાથી આ રીતે ફોલ્ડ કરી દેવાનું અને કાચી સિલાઈ લગાવી દેવાની એટલે કાચી સિલાઈ લગાવશું એટલે અહીંયા હાથ સિલાઈ કરવામાં ઇઝી થઈ જાય અને સિલાઈ હંમેશા આ જે સિલાઈ આપણે લગાવીએ તે મોટી લગાવવાની હવે આપણે આમાં સ્લીવ લગાવી લઈએ તો આ સ્લીવમાં આ જે ભાગ છે તે પાછળનો છે
આ જે પ્રિન્સેસ વાળો ભાગ છે તે આગળનો છે. તો આમાં આપણે આ સ્લીવ લાગશે, આ પાછળનો ભાગ છે. એટલે હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરી દેવાની. આમાં ડબલ સિલાઈ લગાવી દેવાની, પણ બીજી ક્યારે લગાવવાની હું આમાં કહું તમને પછી. હવે આપણે બીજી સ્લીવ લગાવી લઈએ. ત્યાં પ્રેસ બટનની પટ્ટી આવે છે, તો પેડેડ બ્લાઉઝ હોય તો નહીં મૂકવાની, બાકી આવું સિમ્પલ હોય તો મૂકી દેવાની. તો આપણે આમાં મૂકી દઈશું, ડબલ સિલાઈ લગાવી દેવાની અને મૂકી દેવાની. તો આ ભાગ છે તેને આપણે કવર કરી લેવાનો. અહીંયા ઇન્ટરલોક નહીં લગાવીએ, એટલે આપણે અંદરની સાઈડ આમ રાખી અને આમ સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે આમાં પટ્ટી લગાવવાની છે. તો એ પટ્ટી જે છે તે આપણે હૂક માટે જેવી બનાવી હતી એવી સેમ ટુ સેમ, પણ આમાં માપ પ્રમાણે લાંબી બનાવવી પડશે. તો એટલી લાંબી આપણે પટ્ટી બનાવી લઈએ. તો આ રીતે આપણે રેડી કરી લીધી છે. અહીંથી ઓટી લીધી અને સેમ જે રીતે આપણે હૂકની બનાવી હતી એ રીતે અહીંયાથી હવે આપણે મૂકી દેવાની. મૂકવા માટે આ ભાગ છે તેટલો એક્સ્ટ્રા રાખવાનો, ફોલ્ડ કરવા માટે એક્સ્ટ્રા રાખવાનો. અને જે જગ્યાએ આ પ્રિન્સેસનો ભાગ આવે એના પછી આ ટક્સનો ભાગ આવે ને ચપટી લગાવતી જવાની. તો જે પ્રમાણે બ્લાઉઝ છે તે પ્રમાણે પરફેક્ટ બેસ્ટ છે. અહીંયા કિનારી હતી એટલે આપણે કટ લગાવી દઈએ, બાકી કટ લગાવવાની જરૂરત નથી. હવે આપણે આને અહીંયા ધારની સિલાઈ લગાવી દેવાની. હવે આપણે આને અહીંયાથી ફોલ્ડ કરી અને આવી રીતે કાચી સિલાઈ લગાવી દેવાની. હવે આપણે આને માપી લઈએ. તો આની કમર 26ની છે, તો આમ આમ જોઈ લેવાનું. 34.5 થાય છે, એટલે 34 ગણીએ તો 26 ને 8 ઇંચ, એટલે 2-2 ઇંચની સિલાઈ આવશે. 2 ઇંચથી જરાક વધારે લઈ લેવાનું, એટલે બીજો જે 1/2 ઇંચ છે તે કવર થઈ જાય. તો સૌથી પહેલાં આપણે એક સિલાઈ આવી રીતે લગાવી દેવાની. ચાર ચાર ઇંચ એટલે 2 ઇંચ અહીંયા અને 2 ઇંચ પેલી બાજુ થશે, એટલે 4 ઇંચ આ બાજુ અને 4 ઇંચ એ બાજુ આપણે સિલાઈ લગાવવાની છે. તો આ માર્કિંગ કરવા નથી, જરાક એક વધારે લગાવશું તો તેથી આપણે પરફેક્ટ 26ની કમર થઈ જશે. સ્લીવની મોરી 11 ઇંચની છે, એટલે અહીંયા 5.5 ઇંચ, તો 5.5 પર માર્કિંગ કર્યું. ચેક કરી લેવાનું, 26ની કમર છે તો તમે જોઈ શકો 26, તો 26 થવી જોઈએ તો જ પરફેક્ટ થશે. હવે આપણે અહીંયા જેટલા પણ
ગેપ છે એમાં 4-5 સિલાઈ બાજુબાજુમાં લગાવી લેવાની, એટલે બ્લાઉઝમાં ક્યારેક લૂઝ ટાઈટ કરવું હોય તો વાંધો ન આવે. તો આ બ્લાઉઝ છે તે બનીને એકદમ રેડી થઈ ગયું છે. તો આ પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગના વિડીયો જે છે તે તમે રેગ્યુલર આવશે, પરંતુ સ્ટિચિંગ છે તે આ સેમ ટુ સેમ એક જ મેથડથી બધા કરવાના હોય છે. એટલે આ હતો આજનો અમારો વિડીયો. તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.